નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી અગ્રસેન શિક્ષણ સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વિષય ગણિત ભણીશું ગણિતમાં આપણે આજે શું ભણશું શૂન્ય જે આપણે પહેલાં ભણી ગયા હતા યાદ છે તમને ટોપલીમાં સર ચાર રસ્દાર કેરી રાખી હોય તો એક લ્યો તો કેટલી વધે એ ભણ્યા હતા યાદ છે ને આટલે સુધી આપણે કમ્પ્લીટ ભણ્યા હતા આજે આપણે પક્ષીઓની સંખ્યા ડાળી ઉપર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણતરી કરવાની છે મિત્રો અને ગણતરી કરીને આ ખાનામાં આપણે લખવાનું છે હવે જોવાનું ડાળી ઉપર બેઠેલા પક્ષીઓની સંખ્યા ગણી અને લખો હવે અહીંયા કેટલા પક્ષીઓ છે ગણો એક બે ત્રણ અને ચાર તો આપણે આ ખાનામાં કેટલા લખવાના ચાર હવે અહીંયા જોવાનું અહીંયા કેટલા પક્ષી છે અહીંયા હતા ચાર હવે અહીંયા ડાળી ઉપર કેટલા છે જુઓ તો એક બે અને ત્રણ એક ઉડી ગયું બરાબર એટલે કેટલા વધ્યા આ ચારમાંથી આ એક નીકળી જાય મિત્રો તો અહીંયા જુઓ કેટલા વધે છે ત્રણ વધે છે વધે છે ને એક બે અને ત્રણ ટોટલ કેટલા હતા પહેલાં ચાર બેઠેલા હતા પછી ચારમાંથી વધ્યા કેટલા ત્રણ એક ઉડી ગયું એટલે ચારમાંથી એક જતો રહે તો કેટલા વધે ત્રણ અહીંયા આપણે ખાનામાં કેટલા લખવાના ત્રણ હવે નીચે જુઓ પેલે ચાર હતા પછી ત્રણ થયા હવે જુઓ અહીંયા હવે કેટલા છે મિત્રો બે બે છે ને પેલે કેટલા હતા ત્રણ હતા ત્રણમાંથી જુઓ અહીંયા કેટલા વયદા બે વયદા ને કારણ ત્રણ હતા ત્રણમાંથી આ એક ઉડી ગયું છે તો ત્રણ માંથી આ એક ઉડી જાય છે તો કેટલા વધે છે બે વધે છે ત્રણ પક્ષીમાંથી એક પક્ષી જતું રહ્યું એટલે કેટલા ડાળી ઉપર બેઠેલા છે એક અને બે તો અહીંયા આપણે કેટલા લખવાના બે હવે અહીંયા જુઓ પેલે કેટલા હતા બે હતા ડાળી ઉપર પછી જુઓ કેટલા છે હવે એક છે બે પક્ષી હતા બે પક્ષીમાંથી એક પક્ષી જતું રહ્યું તો બે માંથી એક જતું રહે તો કેટલા વધે એક અહીંયા આપણે કેટલા લખવાના એક હવે અહીંયા જુઓ પાછા અહીંયા કેટલા છે દેખાય છે અહીંયા નથી ને એક જ પક્ષી હતું એક પક્ષી જતું રહ્યું એટલે ડાળી ઉપર કોઈ છે નહીં એટલે અહીંયા આપણે કેટલા લખવાના શૂન્ય આપણે શું કહેવા માંગે છે શૂન્યની ગણતરી કરીને લખો તો છેલ્લે કેટલા વધે છે શૂન્ય પેલે કેટલા હતા ચાર હતા ચાર હતા ને આપણે ગણતરી કરી તો ચાર પક્ષી હતા ચાર પક્ષીમાંથી કેટલા આવ્યા ત્રણ આવ્યા ને ત્રણ એટલે ત્રણ હતા બરાબર ચારમાંથી ત્રણ આવ્યા ત્રણ એટલે એક જતું રહ્યું એટલે કેટલા વયદા ત્રણ વૈધા ને ચારમાંથી એક જતું રહે એટલે ત્રણ વૈદા હવે ત્રણ છે તો અહીંયા જુઓ ત્રણ પક્ષી હતા એમાંથી પાછું એક જતું રહ્યું ઉડી ગયું એટલે કેટલા પાછળ વધે છે ત્રણમાંથી એક જાય તો બે તો અહીંયા કેટલા આપણે લેખા બે પછી અહીંયા જુઓ બે હતા પક્ષી બેમાંથી એક જતું રહ્યું પાછું ઉડી ગયું તો કેટલા વયદા પાછળ બેમાંથી એક જાય તો એક એટલે આપણે અહીંયા કેટલા એક પછી જુઓ નીચે એક પણ પક્ષી છે નહીં એક હતું એ પણ ઉડી ગયું એટલે કેટલા વધ્યા શૂન્ય હવે આપણે પાછળ જુઓ પાંજરામાં કેટલા છે અહિયાં છે ઉંદેડા કેટલા છે ત્રણ છે હવે આ પાંજરામાં ગણો તો આ ત્રણ ઉંદેડા હતા એ ત્રણ માંથી આ પાંજરું ખુલી ગયું એટલે એક ઉંદેડું જતું રહ્યું તો પાછળ કેટલા વધ્યા ત્રણ માંથી એક જતું રહે તો એક અને બે તો અહીંયા આપણે કેટલા લખશું બે હવે બે હતા બરાબર હવે બે માંથી પાછું પાંજરું ખુલી ગયું તો કેટલો જતો રહ્યો એક જ જતો રહ્યું એટલે બે માંથી એક જાય તો કેટલા વધ્યા પાછળ એક એટલે આપણે અહીંયા કેટલા લખવાના એક હવે અહીંયા જો આ પાંજરામાં છે ઉંદેડું નથી કારણ કે એક હતું એ પણ જતું રહ્યું એટલે અહીંયા આપણે કેટલા લખશું શૂન્ય હવે નીચે જો હાથમાં કેટલા ફૂગા છે ગણો કેટલા ફૂગા છે આ એક બે અને ત્રણ તો અહીંયા આપણે કેટલા લખ્યા ત્રણ હવે અહીંયા ગણો એક બે અને ત્રણ હતા પણ ત્રણમાંથી એક ફૂગો ફૂટી ગયો તો પછી કેટલા વધે છે એક અને બે તો આપણે અહીંયા કેટલા લખશું બે હવે અહીંયા બે હતા તો બે ફૂગામાંથી એક ફૂગો પાછો ફૂટી ગયો તો કેટલો વધ્યો છોકરાના હાથમાં એક અહીંયા આપણે કેટલા લખવાના એક હવે અહીંયા એક ફૂગો હતો એક ફૂગો પણ એના હાથમાંથી અહીંયા ફૂટી ગયો તૂટી ગયો બરાબર તો અહીંયા જુઓ કેટલા વધે શૂન્ય બરાબર હવે આપણે આ શૂન્યની ગણતરી ક્યાં સુધી કરવાની છે અહીંયા સુધી કરવાની શૂન્ય પછી આપણે અહીંયા લખતું જવાનું કેટલા થાય બરાબર આ શૂન્ય છે શૂન્ય પછી કેટલા આવે એક પછી કેટલા આવે બે પછી ત્રણ પછી ચાર પાંચ છ પછી કેટલા આવે સાત અને આઠ અને નવ અને એકડે મિંડે દસ ખબર પડી મિત્રો આજે બસ આટલું જ અને તમારું હોમવર્ક છે એકથી દસ અંકમાં અને શબ્દમાં ગણિતની નોટમાં લખવું એક જ વાર ઓકે મિત્રો થેન્ક યુ